પાસે આવેલ ગંજ બજાર પાસે બનતા રોડને લઈને ગંજ બજારમાં પ્રવેશવા માટે રોડ નહીં બનાવતા વેપારીઓ સહિત ખેડૂતમાં ભારે રોષ. હાલના સમયમાં નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા પાટણથી ગોજરિયા સુધીનો ફોર લેન હાઈવે બનાવવાનું કામ ચાલુ છે ત્યારે કોઈ જવાબદાર અધિકારી પણ હાજર ન રહેતા હોય એ કેવા પ્રકારના રોડનું કામ થશે તે પણ શંકા ઉપજાવી છે. ગંજ બજારમાં પ્રવેશવા માટે ઢાળ ન પાડવામાં આવતા વાહનો કઈ રીતે પ્રવેશ કરશે તે પણ મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે. પ્રવેશવા માટે રસ્તો ન હોવાથી ગંજ બજારમાં વેપારીઓને દૈનિક મોટું નુકસાન થતું હોવાનું જણાવી વેપારીઓએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. ચાલુ કામગીરી દરમિયાન કોઈ એન્જિનિયર કે જવાબદાર અધિકારીએ સ્થળ મુલાકાતે ન આવતા હોવાની વિગતો આવી સામે અને રોડના કામકાજમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાની રાવ ઉઠી રહી છે. વારંવાર રજૂઆત કરવા છતાં અહીંયા કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી. સાથે જ રોડનું કામ કોઈ એન્જિનિયર કે જવાબદાર અધિકારી વિના ચાલુ હોવાની લોકમુખે ચર્ચા હતી. ચાણસ્મા ખાતે બની રહેલા રોડના કામકાજ દરમિયાન લોલમલોલ ચાલતું હોવાની પણ ચર્ચાએ વેગ પકડ્યો છે. છેલ્લા એક મહિનાથી ચાણસ્મા એપીએમસી આગળ રોડનું કામકાજ ચાલુ છે. અમે વારંવાર રજૂઆત કરતો અહીંયા વૈકલ્પિક વ્યવસ્થા કોઈ કરી નથી તથા આ રોડ એન્જિનિયર વગર ચાલુ છે, કોઈ જવાબદાર અધિકારી નથી તથા ભયંકર ભ્રષ્ટાચાર થયેલો છે આ રોડ ઉપર. તો કોને સત્વરે કોનું કામકાજનો કોઈ અધિકારી જવાબદારી આવે અને ભ્રષ્ટાચારનું આ રોડ સારું બને, ભ્રષ્ટાચાર વિરુદ્ધનું તો સારું થાય. આ માર્કેટનું દરરોજનું 10,000 નુકસાન છે અને અમાને વૈકલ્પિક વ્યવસ્થા કરી આલે એવી અભિનંદન અભ્યર્થના છે. બ્યુરો રિપોર્ટ, અનિલ રામાનુજ, રાધનપુર.